भगवान परमात्मा ने प्रार्थना એમને વીર શાંતિ આપે અને મોક્ષ ગતિ આપે એવી ભગવાનની પ્રાર્થના કરું છું અને આદરણીય કેતુભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ અને અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધીએ લોકોના સેવાને રાષ્ટ્ર સેવાને એ જીવન મંત્રને સાર્થક કરીએ એ ભગવાનને પ્રાર્થના ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ અને અમારા આદર્શ ખેડૂત સમાજ અને પાટીદાર સમાજના ભીષ્મ પિતામહ પરંતુ જ કેશુબાપાના દેહાંતથી ભારે દુઃખની લાગણી સાથે તેઓ શ્રી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. બાપાના જવાથી પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતે એક લોકસેવક ગુમાવ્યા છે. એમની ખોટ ક્યારે પુરાશે નહીં. નાના નાના પ્રશ્નો હોય, વિકાસના પ્રશ્નો હોય, ગામડાના પ્રશ્નો હોય, એમણે પોતાની આગવી કોઠા સુધી એ ઉકેલ્યા છે અને લોકોના માનસપટ ઉપર એક સાચા લોકસેવક તરીકે જ્યારે પ્રસ્થાપિત થયેલા હતા ત્યારે આ ખોટ ક્યારે પુરાશે નહીં. તેમના સમગ્ર પરિવાર અને સમગ્ર પાટીદાર તેમજ ખેડૂત સમાજને આ દુઃખ સહન કરવાની પરમ કૃપાનો પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ફરી વખત બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અમારા વડીલ એવા કેશુ બાપાના અચાનક નિધનથી ગુજરાતને એક બહુ મોટી ખોટ પડી છે. કેશુ બાપાએ જે કરેલા કામો છે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી જોઈએ તો પાણીની યોજના કેશુ બાપા લેવા છે, ગોકુલિયા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરું છું. ને પૂજ્ય બાપાના જીવનની પથ ઉપર મળેલી પ્રેરણા આવતા દિવસોમાં એ જ પથે ગુજરાતને ઘડવા માટે નવી પેઢીના દરેક કાર્યકર્તાઓ આગળ વધે એ આપણો પ્રેરણા સ્ત્રોત બને એવી અપેક્ષા રાખું. કેશુ બાપાને નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખદ લાગણી અનુભવીએ છીએ. કેશુભાઈના નિધનથી સમગ્ર ગુજરાતને તો ખોટ પડી છે, સારા શાસક તરીકેની. પણ ભારતીય જનતા પાર્ટીના સંવર્ધનમાં શરૂઆતથી જનસંઘકારથી 1952થી કેશુભાઈનો ખૂબ મોટો હિસ્સો હતો. શરૂઆતમાં કેશુબાપાની સાથે જે સાથીઓ હતા જનસંઘની,